ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે સદા સક્રિય આ સંસ્થાના ચોર્યાસી એકર જેટલા વિસ્તારમાં વિસ્તરેલી આ વિદ્યા સંકુલ કહું કે વિદ્યાપ્રેમીઓના આ વૈકુંઠ વચ્ચે આપની સાથે આપની વચ્ચે હોવાની હું ખૂબ પરમપરવિતતા હું અનુભવી રહ્યો છું પૂજ્ય સંત શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાને પ્રણામ કરવાની તક લઉં છું આ મંચના બે છેડા સાચવીને બેઠેલા તુરજાશંકરભાઈ ટી એસ જોશી સાહેબ અને ગીજુભાઈ વરાળ એમને હું મારો પ્રેમ અને આદર અર્પણ કરું છું મારા સાથી વક્તા મિત્રોને નમસ્કાર અહીં બેઠેલા દક્ષ શિક્ષક મિત્રો શિક્ષક મિત્રો એવા શિક્ષકનું છેલ્લું જે જો કોઈ હોય તો ગુરુપદ પામવાનું છે શિક્ષક અને ગુરુ વચ્ચે આવું આટલું અંતર છે એમ સમજીને ગુરુત્વની યાત્રા તરફ આગળ વધી રહેલા શિક્ષણ મિત્રો અને આ શિક્ષણ પ્રેમીઓ અને જેમને અહીં ત્યાં જોઈને રાજી થાવું છું તે આ કુમારોને બધી ઉંમરના કુમારોને અહીંયા વયના છે કિશોર વયના છે તરુણ વયના છે બહાર ફરજ પર ફરતા યુવા વયના આ કુમારો પછી કુમારોને હું મારો વહાલ વ્યક્ત કરું છું બિપિનભાઈને પણ સંભાળું છું સૌ સૌને મારા નમસ્કાર મારે આપની સમક્ષ મારી શિક્ષણ યાત્રા વિશે વાત કરવાની છે પણ અનિવાર્ય રીતે આ પોતાની વાત કરવી એ બહુ કઠણ વાત છે એવી કઠણ વાત છે કે આત્મલોપન આત્મવિલોપન મરવા જેવું છે અર્જુનને જ્યારે એક વખત એમ થયું કે ભાઈ આ તું બે મોટી ભૂલ કરી નાખી મરી જાઉં ત્યારે કૃષ્ણ ભગવાને એને કહેલું કે તું તારા વખાણ કર એટલે તું 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 મરી ગયો સમાન જ છે અને એમ કરીને પોતાનું ગાડું હલાવ્યું આમાં હોશિયાર હોશિયાર તો નહીં પણ ઉત્સુક રજનીકુમાર પંડ્યા એ રજનીકુમાર પંડ્યા કે તમારું નામ તો તમે લીધા જ કરો બોલવામાં આ જગત એવું છે આ દુનિયા એવી છે કે જો તમે તમારું નામ નહીં બોલો નામ બોલવાથી નહીં વળે તમારું નામ બોર્ડમાં છપાવી અને એની ઉપર નિયોન લાઈટ મુકાવો બાકી આ જગત આ જમાનો કોઈનું નામ લેવાને કોઈને સંભાળવા માટે નવરો નથી આ તો તમારી ઉદારતા છે કે આ અમારી વાત સાંભળવાની તમે અહીંયા બેઠા છો કોઈ નવરું નથી ગુણવંત શાહે સરસ સમાધાન આપ્યું કારણ કે એમણે પોતાના વિશે પૂરતા પ્રમાણમાં લખ્યું છે અને લખતા રહે છે કે પોતાની પ્રશંસા કરવી આત્મપ્રશંસા કરવી એ કંઈ દોષ નથી પણ હવે મહત્વની શરત આવે છે એ તમારી વાત સાચી હોવી જોઈએ એટલે અહીંયા હું જે કંઈ વાત રજૂ કરીશ એ એ મારી વા વખાણ કદાચ આવી જાય તો માફ કરજો પણ સાચી વાત કરી છે એટલી વાત આ ભાઈને હાજરીમાં કહું શિક્ષણ અને સાહિત્ય એ બેને નોખા પાડવા મુશ્કેલ છે એમ મને આ મારી કારકિર્દી દરમિયાનમાં લાગ્યું છે એ નોખા પાડી જ ન શકે એ શિક્ષણની વાત કરવાનું મને કહો અને સાહિત્યની વાત ન કરું તો હું ગોમંતર થઈ જાઉં અને સાહિત્યની વાત કરવાનું કહો અને શિક્ષણની વાત તો ન આવી શકે તો શું વાત કરવાની કરોડ રજૂ તૂટી ગઈ અને આ શિક્ષકને જ્યારે રજૂ થવું છે ત્યારે નિશાળને જ યાદ કરવી જ પડે શાળાને યાદ કરવી જ પડે અને આખા શિક્ષકને સમજવા માટે શાળાથી શાળાથી વિમુખ થતા વિદ્યાર્થી તરફ નજર કરવી પડે ભારે ખેપાની હતો હું ઘરમાં આ નાની ઉંમરની અંદર ઉતામાં જ ઉધામાં તે ઘરમાં મારી ગેરહાજરીમાં એક કાવતરું રચવામાં આવ્યું અને કાવતરા પ્રમાણે એની ગોઠવણ પ્રમાણે એક ઉગતી સવારે બે યમદૂત જેવા છોકરા મારી મારે ઘેર આવ્યા અને કે ઈશ્વરલાલ ક્યાં છે એટલે હું ધક ધક કરતો મારી માના પગ હાથ સાડલા નો છેડો પકડી લીધો અમે અને એ મને નિશાળે લઈ જવા માટે આવ્યા હતા કે ટીચ એ લો સોલ્જર એ એ તો કહેવાય છે કે સોલ્જર એન્ડ અફ્રેડ ઓફ બુલેટ આ સૈનિક થયો છે ને બુલેટ થી ડરે છે એમ આ એક સમયે આ પવિત્ર પરિસરમાં શિક્ષક તરીકે નું ગૌરવ લેવા માટે આવ્યો છે પણ નિશાળે જવા માટેનો ચોર તો મારી માએ પણ મારો બચાવ્યો નહીં અને પેલા યમદૂતો મારા મારા હાથને પકડીને મને લઈ જવા માંડ્યા અને હું બોકાસા એ ખબર નહીં કે મને આસન કેમ આવડું તે તું ઊંધો થઈ ગયો હું અને એ છોકરાઓએ ગભરાઈને મને લઈ ગયા અને લીરુ માસ્તરના લીરુ માસ્તરના ક્લાસરૂમમાં ફેંકી દીધો આ શિક્ષક તરીકેની કેવા શિક્ષક ગૌરવવંતા શિક્ષક થવા માટે મારી યાત્રાનો આરંભ પછી તો અમે હું કચ્છનો છઉં એટલે કચ્છના ગામડામાં રેહા ગામમાં હું આ રીતે મને નિશાળમાં મૂકવામાં આવ્યો પછી કચ્છમાંથી કચ્છ રેહાથી હું કચ્છ માંડવી ગયો અમારો પરિવાર માંડવી ગયો પરિવારના ત્રણ ધંધા અમારા ખેતીવાડી કરતા બાપા પછી વેપાર ધંધો તમાકુનો વેપાર કર્યો અને પછી ઠેકેદારી કરી ઠેકેદારી એટલે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કર્યું પણ આ કચ્છ માંડવીની અંદર મારે ભણવા દરમિયાનની અંદર પણ મારી નિશાળની ચોરી ચાલ્યા જ કરી જાતા જાતા રસ્તામાં મદારીનો ખેલ આવે તો આમ જોઉં ટ્યુશનનું ઓલું એક બાજુ મૂકીને મદારીનો ખેલ જોઉં મદારીની સ્પીચ બને બહુ ગમે આ શિક્ષક દરમિયાનમાં સૌથી વધારે મને અસર કરતા કરી ગયેલા પાંચમા ધોરણના મારા શિક્ષક જનાર્દનભાઈ ઠાકર એમને હું જ્યારે સમજણો ન થયો શિક્ષક તરીકે ત્યારથી ગુરુ ગુરુપૂનમના કાગળો લખતું અને છેલ્લી અવસ્થામાં લખવા થઈ ગયું એમને ત્યારે ઓશિકા નીચે મારું પોસ્ટકાર્ડ મૂકતા અને ધ્રુજતા અવાજે કહેતા કે આ આ કાગળ મારા 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 વિદ્યાર્થીએ લખ્યો છે વર્ષોથી લખે છે અને હવે 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 મારો વિદ્યાર્થી પ્રોફેસર છે એમ એમ એ આવનારા લોકોને કહેતા એ જનાર્દન જનાર્દનભાઈ ઠાકરને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું સંભાળીને કૃતકૃત્યતા અનુભવું છું બાકી પ્રાથમિક કક્ષાએ પ્રાથમિક કક્ષાએ શું કોઈ પણ કક્ષાએ સુધીની કક્ષાએ કંઈ ભણવામાં ભલીવાર કર્યો નથી મનોવિજ્ઞાનના જાણકાર મિત્રો જાણે છે કે ડિસ્લેકિયા નામનો રોગ છે માનસિક એ પછી મને ખ્યાલ આવ્યો કે હું ડિસ્લેકિયાનો ભોગ બનેલો હતો એવો ભોગ બનેલો હતો કે એકડો જ ના આવડે મને બીજું બધું બગડો તગડો ચોગડો પાસડો બધું આવડ્યું પણ જ ના આવડે એ એકડો ઊંધો લખવું એકસો લખવા તો એકડો ઊંઘો કરીને બે મીડા કરું અને આ ગણિત મને કન્નડા કર્યું કન્નડા કર્યું કન્નડા કર્યું કન્નડા કર્યું તે દસમા ધોરણ સુધી દસમા ધોરણ સુધી મને જે વાર્ષિક પરીક્ષાનું પરિણામ પત્રક મળે એ પરિણામ પત્રકમાં લખેલું આવે કે ઉપલા ધોરણમાં ચઢાવવામાં આવે છે લાલ અક્ષરથી લખેલું આવે પણ હું એવો ભાન વગરનો કે મને તેમ કેવા મને તો લાલ અક્ષરથી લખી દીધું છે બીજું થાય છે તો નાપાસ થયો પણ બોલવામાં મજા આવતી તે એ વખતમાં કચ્છમાં ખાલી નવ જ હાઈસ્કૂલ હતી આખા કચ્છની હરીફાઈ થઈ બોલવાની તો બોલવાની હરીફાઈ થઈ હું પહેલો નંબર આવ્યો અને લિટલ મેનન એ વખતે લડાઈ ચાલતું હતું એટલે લીટલ મેનનનું મને વિરુદ્ધ છાપામાં મને મળ્યું પણ આમ આમ ભણવામાં આવું ડ્રોઈંગમાં નાપાસ થયો તો ડ્રોઈંગમાં ડ્રોઈંગમાં કોઈ નાપાસ થાય પણ ડ્રોઈંગમાં નાપાસ એટલે થયો કે શિક્ષકે આવીને ચિત્ર દોર્યું હરણનું ચિત્ર દોરતા હરણનું ચિત્ર અને એ લીધા ગયા પછી શિક્ષકે મને કહ્યું કે આ હરણનું આ આ બકરું નથી આ બકરું નથી હરણ છે એટલે એ પ્રમાણે તું દોરતો જા પડલા પાસ જ થયું એમાં હું પછી બીજા પ્રયાસ હું એસએસસીમાં પાસ થયો એસએસસીમાં પાસ થઈ અને હું સમસ્યારૂપ થઈ ગયો ઘરમાં કે હવે આ ધોળા હાથીનું ધોળો હાથી શું કાળો ડીબાંગ હાથીનું કરવું શું મારી ઉંમરના મારા કાકા હતા એ મારી ઉંમરના કાકા ભારે હોશિયાર અને પહેલી વારમાં પાસ થઈ ગયા અમે ભેગા જ ભણતા પાછા તે પહેલી વારમાં એ પાસ થઈ ગયા ને એને એને સાયન્સમાં સાયન્સ કોલેજમાં મોકલાવ્યા હું તો ના પાસ થયો હતો ઘરમાં બેઠો હતો પાંચ છ મહિના પસાર થઈ કરવા હતા બીજી વાર પરીક્ષા આપવા માટે એટલે લાઇબ્રેરીમાં હું ગયો અને લાયબ્રેરીમાં અમે ચરિત્રો વાંચ્યા લાયબ્રેરીમાં મેં ઇતિહાસની ચોપડીઓ વાંચી લાયબ્રેરીમાં અમે આત્મકથાઓ વાંચી એટલે મને થયું કે આ તો થાય આ તો થાય જ હોવું છે આવું બધું બહુ માન મળે આમાં તો આપણને પણ મેં જોયું કે મોટા મોટાભાગના આ આર્ટ્સમાં ભણેલા હતા નેતાઓ વકીલાતનું ભણવાળા હતા એટલે ઘરમાં તો મને કઈ દાદ મને કે આને ટ્રેક્ટર ચલાવતા શીખાડો ટેક્સી ચલાવતા શીખાડો અને ટપાલી બનાવો અને કંડક્ટર બનાવો અને મારા મનમાં બેસતું ગયું કે હું ભણીશ હું ભણીશ ને આર્ટ્સ કોલેજમાં ભણીશ આર્ટ્સ કોલેજમાં ભણવા માટે ઘરમાં તો કોઈની વાત હતું નહીં ને અમારી આર્થિક સ્થિતિ બહુ બહુ ખરાબ હતી અમે નિમ્ન આર્થિક સ્થિત મધ્યમ વર્ગના માણસ કહેવાય એટલે કે આ કેમ પૂરું પડે છે ખબર પડે પડે છે પડે ખરી એમ એટલે મેં છાના માના અલિયાવાળા કાગળ લખ્યો કે મારે ભણવું છે અને કોલેજે મને કાગળ લખ્યો કે તમને એડમિશન આપવામાં આવે છે પછી તો કોઈ મેરી ચાલ દેખ લે ઘરમાં જે કીધું કે મને એડમિશન મળી ગયું છે અને હું જાઉં છું કોલેજમાં ભણવા માટે આ ઘરમાં તને કાંઈ પૈસા કે કેમ મોકલું કેમ મોકલું જેમ કરો તેમ એમ કરીને મેં તો બિસ્તરો બાંધીને છૂક છુક ગાડીમાં બેસી ગયો ગાડીમાં બેઠો અલિયા બાળા ઉતર્યો અને મારા જીવનમાં વળાંક આપનારા જેમને સ્મરણ કરતા મારું છાતીભરાઈ આવે છે ડોલરભાઈ માકડ એ અમારા આચાર્ય હતા આજે મારા ઘરના પૂજા સ્થાનમાં મારા ગુરુવર્ય ડોલરભાઈ માકડની છબી મેં મૂકી છે એમને મારી સ્થિતિની ખબર પડી એટલે કે આ છોકરાને પૂરતા પૈસા મળતા નથી ને આ ભાગી આવ્યો લાગે છે ઘરમાંથી તો મને કામ આપ્યું કામ આપ્યું જુદું જુદું થોડું કામ કેટલું કામ કરવાનું એના બદલામાં પૈસા મળે એ પૈસા મારા કોલેજના રજિસ્ટરમાં જમા થાય અને એની ફી ભરાય ને એનું ખાસ કરીને રસોડાનું બિલ ભરાય મને કામ પેલું સોંપ્યું પૂંઠાના કારખાનામાં હાથ કાગજ કેન્દ્ર હાથ કાગજ કેન્દ્રમાં પૂંઠા ફાળવાનું કામ બે ત્રણ કલાક બેસીને પૂંઠા ફાડો બીજા વર્ષે મને કામ મળ્યું ટાઈપિસ્ટ હું આ એસએસસીમાં ના પાસ થયા પછી પાંચ છ મહિના મળે એમાં હું ટાઈપ શીખ્યો હતો અને ત્રીજા વર્ષે મને કામ મળ્યું ત્યાંની હાઈસ્કૂલમાં પાર્ટ ટાઈમ ટીચર થવાનું અને મિત્રો એકવીસ વર્ષની ઉંમરે એકવીસ વર્ષની ઉંમરે શિક્ષણ જગતમાં મારો પ્રવેશ થયો અને બાળકોનો જે પ્રેમ મળ્યો આ હું તો એ એકવીસ બાવીસ વર્ષનો અને છોકરાઓ તરવરતા તરુણ પણ ભારે પ્રેમ મળ્યો આજે આજે સંભાળે છે એ કીરવાને કેટલાક છોકરાઓએ સંપર્ક રાખ્યો છે આજે ચુંબોતેર વર્ષના નારાયણ ભાલોડિયા નામનો છોકરો શું હવે તો બાપુનો દાદોન થઈ ગયો છે એ કે સાહેબ તમે ભણાવતા હતા ને એ કવિતા મને આખી બોલી જાઓ ખડા હિમાલય બતા હૈ ડરો ને આંધી પાની સે મેં કીધું હું ભૂલી ગયો છું મારી કવિતા એને મારી કવિતા મારી યાદ રહ્યા કરી પછી તો હું મેં ત્યાંનું પૂરું કરીને ઓખા ગામમાં ગયું અમારું કુટુંબ ઓખા ગામમાં ગયું અને ઓખા ગામમાં મારે તો પ્રોફેસર ઓફ ઇકોનોમિક્સ થવું હતું મેં બી એમાં મારે ઇકોનોમિક્સ રાખવું હતું પણ મારા પિતાજીએ ઘરની જરૂરિયાત સમજીને મારી સહી કરીને ત્યાં અરજી દી દીધી હાઈસ્કૂલમાં અને અને હું ગયો મારે ત્યાં હાઈસ્કૂલમાં જવાનું જવાનું થયું હાઈસ્કૂલ એટલે કે પ્રાઇમરીને સેકન્ડરીને બધું ભેગું તો મારી મા પાસે એક છોકરો ગયો ફરિયાનો ક્યાં તમારા દીકરાને કહેજો કે નિશાળે જાય ને ત્યારે આ પાટલોનમાં ખમીસ કોશી ન જાય ત્યાંના છોકરા બધાએ શિક્ષકનું આ ખોસેલું પાટલું એ ખેંચે છે ધક ધક થયું પણ સદભાગ્યે મારે જે વિભાગમાં પ્રાથમિક વિભાગમાં જવાનું થયું અને આજે જે આ નાના નાના બાળકોને પ્રાથમિક વિભાગમાં જે ભણાવે છે એને હું સલામ કરું છું આને સદભાગી માનું છું અફસોસ છે કે પરદેશમાં એવા કાયદા છે કે ગમે ત્યાં ભણાવું પગાર એક સરખો થાય મારું જો ચાલે થોડો સમય માટે પણ સત્તામાં આવી જાઉં તો કે હું બાલમંદીના શિક્ષકથી માંડીને પ્રોફેસર સુધીના બધાનો પગાર સરખો કરી દઉં કેવા ભોળા બાળકો કેવા ભોળા બાળકો મેં સાંભળ્યું છે કે જેમ તખતેશ્વરી ટેકરી ક્યાં ગામની ભાવનગરની ભાવનગરની તકેસર ની ટેકરી ઉપર છોકરા આ છોકરાની ચાળ કાઢી અને પગથિયા સાફ કરતા હતા અને ત્યાં પગથિયા ખમીશ ની ચાળથી સાફ કરતા તો કોઈ કહ્યું કે આ શું કરો છો કે તો કે અમારા અમારા વિમુબેન બધે કા વિમુબેન છે ને એ ઉપર ઓફિસમાં જવાના છે ત્યાં પગથિયા ચોખ્ખા હોવા જોઈએ ને એટલે મેં પગથિયા ચોખ્ખા કર્યું આ આ બાળકોની માસુમિયત આ બાળકોનું ભોળપણ બાળકોનું અર્પણ મારી બેન છે એ આમ કે શિક્ષકે કંઈ સૂચના આપી હોય કે આમ કરજો અને છોકરા કરવા જાય તારી બેન તો લપરી છે અમારી બેન તો ભગવાન છે બાળક કહે છે કે અમારી બેન તો ભગવાન છે આવા આ બાળકોને ભણાવવામાં એક મોટી તકલીફ એ કે મને હિન્દીનો વિષય સોંપ્યો હતો એટલે હિન્દી ભણાવતો હતો પણ ક્યારેક ક્યારેક શું થાય કે બીજા વિષયના શિક્ષક ગેરહાજર રહે બીજા વિષયના શિક્ષક ગેરહાજર રહે એટલે કોઈક બીજા શિક્ષકને કહે કે હવે તમે એના ક્લાસમાં જાઓ અને હું એના ક્લાસમાં જાઉં મોત પડે મોત એક તો પોતાના એક એક દિવસના છ છ પીરિયડ અને એમાં પાછું આ સાતકો વધારાનો પીરિયડ એ કયા વિષયનો હોય આ ગણિતનું તો મારું સક પણ તમે જાણો છો ગણિત સાથેનું તો પછી મેં હેડમાસ્ટર સાહેબની રજા લઈને એમ કહ્યું કે હું ઠીક લાગે તેમ વાત કરીશ છોકરાઓ સાથે અને મેં વાર્તા કહેવાનું ચાલુ કર્યું બાળકોને આ પીરિયડ એટલે રેગ્યુલર પીરિયડમાં નહીં પ્રોક્સીના પીરિયડમાં અને વાર્તાઓના એવા રસિયા થઈ ગયા છોકરા કે મારું નામ જ વાર્તા શિક્ષક પડી ગયું ક્લાસમાં જાઉં કે પ્રોક્સી પીરિયડમાં જાઉં તો એમ કે વાર તા વાર તા વાર તા એક વાર તો એક ક્લાસના છોકરાઓ બધાએ એવડો ઘાટો પાડો કે મારે બનાવટી અભિનય કરવો પડે ગુસ્સે થવાનો ચૂપ રહ્યો એમ કહીને પણ છોકરાઓ તું આ ધૂન તો પૂરી દઈ નહીં એક છોકરા આગળ જે બેઠો તો એની પાસે ચોપરે કાન પકડ કાન પકડવાની સજા મેં કરી છોકરાઓને અને છોકરાઓએ બધા કાન પકડ્યું પણ આજે આગળ પાટલી પર બેસેલો છોકરો હતો એણે કાન પકડેલી લીધા પોતાના નહીં મારા એ છોકરાને હું મારો મારો હીરો સમજુ છું એ છોકરાને મારો નાયક સમજું છું કે જેણે મને સમજાવ્યું કે વાર્તાનું શું મહત્વ છે એ છોકરો શિસ્તનો ભંગ નહોતો કરવો છોકરાએ એ છોકરાને વાર્તાના સાંભળવાના રસમાં એવો રસ પડ્યો હતો અને મારી આ વાતને ગીજુભાઈ બધેકા બાળકોની મુછાડી માં એનું સમર્થન છે અને હું શિક્ષણના અનુભવોના નિષ્કર્ષને આધારે કહું છું કે દરેક શિક્ષકને વાર્તા કહેતા તો આવડવી જ જોઈએ એ વાર્તા ન જાણતા હોય એ શિક્ષકને હું વધારું નહીં દરેક શિક્ષકને કોઈ એમ કે અમે ગણિતના શિક્ષક છે અમે વિજ્ઞાનના શિક્ષક છીએ અમે ભૂગોળના શિક્ષક છીએ અમારે શું વાત કરવાની હોય ખોટી વાત કંઈ નહીં તો આ એના ચરિત્રની એકાદી વાત કહીએ ને તોય છોકરાઓને રસ પડે એમાં આર્કીમીડિઝની વાત એની પાસે ઠાકોર કોણ એ એ લોકો જો હોય તો એણે પોતાના દેશ ઉપર આવતા આક્રમણખોરોને વહાણમાં દરિયામાં આવતા આક્રમણખોરોને અરીસા ગોઠવીને એવો પ્રકાશ મોકલાવ્યો કે એના સઢ વળી ગયા દુશ્મનોના વહાણના સઢ વળવા માંડ્યા અને દુશ્મનો ભાગ્યા વાલા બાળકો આજે એ આર્કમિડીઝના પ્રમેયની કોઈ પણ વિષય હોય બાળકોને આ વાર્તા અવશ્ય કેવાવી જોઈએ વાંચજો જેમાં એ શિક્ષકે કેવું પરાક્રમ કર્યું બાળકોને વાર્તાઓ કહીને એની વાત જાણવા મળશે બાળકોને બહુ મજા આવે આપણી સાથે શિક્ષકો સાથે વાત કરવાની એક ઓષમાળ કરીને બીજો બીજો કિશોર કંઈક છોકરો હતો એ બાજતા બાજતા ટીચર્સ રૂમમાં મારી પાસે આવતા આવ્યા મારી પાસે આવી અને ઝઘડવા માંડ્યા એટલે મેં સમજાવીને છૂટા પાડ્યા છૂટા પાડ્યા જેવા ટીચર્સ રૂમની બહાર મૂક્યા બહાર આવ્યા તો બે એકબીજાને આજે તાળી પાડીને કે આજે પરમાર સાહેબ સાથે વાત કરીને આપણે એટલે પરમાર સાહેબ સાથે વાત કરવા માટે ઝઘડવાનો અનુભવ ઝઘડવાનો અભિનય કરતાં કરતાં એ મારી પાસે આવ્યા પણ આ પ્રાઇમરીઝ એ મને આ વાર્તાનું મહત્વ મને સમજાયું આમ તો હું બીએડમાં હતો ભણાવ બીએડમાં તાલીમાર્થી હતો ત્યારે મારા પ્રિન્સિપાલ એ પણ મારા શ્રદ્ધે ગૌરીભાઈ ભટ્ટ બહુ માન નહીં માનવું બાપ જેવા એ શિક્ષકે તો એ ગૌરીભાઈ ફટે તો જ્યારે પોતે મરણસૈયા ઉપર હતા ત્યારે પોતાની દીકરીને બોલાવીને એમ કહ્યું હતું કે બેટા મારા ગયા પછી સગાવાળાની તો કાંઈ ખબર પડતી નથી પણ મારા વિદ્યાર્થીઓ તારું ધ્યાન રાખશે અને આજે અમે એ એમના વિદ્યાર્થીઓ ગૌરીશભાઈના વિદ્યાર્થીઓ એ મીના નામની છોકરીની મીના કે હવે તો હું પાસઠ વર્ષની થઈ પણ એ વખતે નવ વર્ષની હતી એ છોકરી એ છોકરી આજે પણ અમે એમને એમને સંભાળીએ છીએ કોલેજ કક્ષાએ આમ તો અનુભવો આ માધ્યમિક કક્ષાએ પણ હું તો ઇકોનોમિક્સનો વિદ્યાર્થી એટલે મને આચાર્ય મને તો ક્ષુલ્લક ગણતા કે આ કોઈ સ્કૂલનો કામનો જ નહીં કોઈ જાતનો એમ પણ આ હિન્દી મારે શું છે બછોડમાં એક્ટર થવાની ઈચ્છા હતી એટલે એક્ટિંગ કરવા માટે હું સિનેમા જોવા જાઉં એ મફત સિનેમા જોવા મળે કારણ કે બહાર જે ભેળ વેચતો હોય ને ભેળવાળાને હું પડીકા બનાવતા બનાવવામાં મદદ કરું એટલે એવી ઇન્ટરવેલમાં મને એ થિયેટરમાં બેસાડી જાય એટલે એવી રીતે આ સિનેમાના ડાયલોગ મને યાદ આવી જાય અને પછી અરીસા સામે બોલી અને હું એ ડાયલોગ બોલું એટલે એમ મને હિન્દી આવડે અને આ હિન્દી હું બધે ભણાવું એટલે છોકરાઓ ઉપર એવી અસર કે રસ્તામાં મને મળી જાય તો મારી સાથે હિન્દીમાં જ વાત કરે આ હિન્દી શિક્ષક ને જ્યારે એની સામે જ્યારે મારે બી એડના અધ્યાપક તરીકે બેસવાનું થયું ત્યારે કેટલાક છોકરાઓ હિન્દીમાં એમ એ થયેલા હતા એ મારાથી સહન ન થયું કારણ કે હું તો બી એ બી ઇકોનોમિક્સ એટલે મેં 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 પોતે ફરી પાછો અભ્યાસ શરૂ કરી અને હિન્દીના શિક્ષક થવાનું એમ એમ એ હિન્દી હિન્દી હિન્દે શીખવાડતું કોણ નથી હું આ એક બાવીસ પચીસ વર્ષનું હોઈશ તે મૂછું ફૂટવા માંડી મૂછું ફૂટવા માંડી એટલે મેં જાતે કોતર્યું તો આ ઉંધેડા ફરી ગયા લાગે છે એટલે પછી મેં હજામ પાસે મૂછો કપાવવાનું ચાલુ કર્યું હજામ પાસે મૂછો કપાવવાનું ચાલુ કર્યું તો હજામ કે માસ્તર હું છે ને સ્ટીમરમાં સ્ટીમર સમજો ને બોટ દરિયામાં ચાલે એ સ્ટીમરમાં ફોરેનની સ્ટીમરમાં હું હું મારી પેટી લઈને જાઉં છું પણ આ બધા અંગ્રેજ ગોરા ગોરા હોય બધા એ મારી વાત ક્યાંથી મારી વાત સમજે કે હું કોણ છું શું છું એટલે પછી કીધું મને જો થોડું ઇંગ્લિશ પણ શીખવાડી દે ને તો હું મારું મારી ધંધામાં બરકત આવી જાય એટલે મેં હજામને ભણાવવા માટે અંગ્રેજીનો અભ્યાસક્રમ તૈયાર કર્યો અને બે શરત મૂકી બે શરત મૂકી એક કે હું જે લેસન દઉં તે ત્રીજા દિવસે પાકો કરી લેવાનું અને બીજી વાત કે હું જે કંઈ ભણાવું એની ફી તારે નહીં આપવાની મને એના હું પૈસા નહીં લઉં ભણાવવાના પૈસા નહીં લઉં હું અને પછી હજારને મેં કેટલાક સ્ટ્રકચર શીખાડ્યા કેટલાક અંગ્રેજી અક્ષરો લખાડ્યા તો એ ફિલ્મની ફિલ્મના નામ એ એના પોતાના અસરાના ને એ બધાના નામ એ કરતો થયું અંગ્રેજીમાં બોલતો થયો ગુડ મોર્નિંગ સર એમ એમ બોલે રાત પડે ત્યારે મોર્નિંગ આ નાઈટ ગુડ નાઇટ અને ગુડ ઇવનિંગ એ બેમાં શું ભેદ છે એ હું એને સમજાવું એ વિવેક એને સમજાવું એમ તૈયાર થઈ ગયો બહુ મજા આવી છે ભણાવવાની એમાં સાયકોલોજી ભણાવવાનો મનોવિજ્ઞાન ભણાવવાનો તોર કેવો કે મેં હું એ વખતે ઇમોશન ઉપર કંઈક ભણાવતો હતો અને ઇમોશનમાં સંવેગનું શીખવવામાં એવો એકતાન થઈ ગયો એવો એકતાન થઈ ગયો કે બહારું ખુલ્યું અને કોઈ એક અંદર આવી અને ચોપડો લઈને આવ્યું મેં ધ્યાન ન દીધું એના તરફ એ બહારથી ચોપડો લઈને આવનારો જેને તમે પટાવાળો કહો છો એ પટાવાળો હતો પણ ડોલરભાઈ માકડ ની શીખામણ કે ના સંસ્કાર અને એના થકી એના થકી પટાળ પટ્ટાવાળો નહીં બોલવાનું પણ સાથી બોલવાનું એટલે સાથી શબ્દ મેં સ્વીકાર્યો અને એ હરિભાઈ સાથી અહીંયા આવ્યા આ નોટિસ છે સાહેબ લઈ જા બહાર જોતા નથી હું ભણાવું છું સાહેબ હું આરો પીરિયડ પૂરો થઈ જાય પછી ક્લાસમાં આવી ભણા આ બધા અફસોસ તો એ કે પીરિયડમાં એનો દીકરો ભણતો હતો પટ્ટાવાળાનો દીકરો સાથીનો દીકરો ભણતો હતો સાથી તો ચાલ્યો કે બાર પીરિયડ પૂરો થયો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મેં કેટલી મોટી ભૂલ કરી છે જરાય પણ વાર લગાડ્યા વગર એ લાયબ્રેરીના પગથિયા ઉપર હરિભાઈ બેઠા હતા અને અને મેં એને કહ્યું કે મારી ભૂલ થઈ ગઈ છે હું ભણાવવાના તોરમાં મને ભાન ન રહ્યું અને મેં તમને અન્યાય કર્યો છે પછી એવું હું શરમાણો કે દર દિવાળીએ પગે લાગવા જાઉં એને એના ઘરે નિવૃત્ત થઈ ગયો તે પછી તે પછી ત્રીસ વર્ષે હું દ્વારકાની આયુર્વેદિક કોલેજમાં દર્દીઓના કેસ પેપર કાઢી આપવાનું કામ કરું છું શું કહેવાય વગર વેતને ત્યારે એક બેનને આવીને નામ લખાવ્યું હું જરા અટકી તો ગયો પણ લખી દીધું નામ ત્યાં એ બેન માને કે સાહેબ તમને ખબર છે તમે મારે ઘેર તમે મારે ઘેર દર દિવાળીએ આવતા મારા સસરાને પગે લાગવા માટે ત્રીસ વર્ષ પછી એ બેને મને સંભાળ્યો અને હું અને હું પૂરો થયો હવે છેલ્લી વાત શિક્ષણમાં શું સાર લીધો એ વાત કરીને મારી વાત હું પૂરી કરીશ જૂની વાતો બધી કેટલો ઉભરાઉં છું હું આ બાંધી દીધો દ્વારકામાં મુંબઈમાં કથા સાંભળેલા કેટલાક કથા પ્રેમીઓ દ્વારકા દર્શન કરવા માટે આવ્યા અને એ દર્શનાર્થીઓમાં ગુજરાતના નહીં ભારતના નહીં પણ ઇન્ટરનેશનલ કહેવાય એવા ગુજરાતી નવલકથાકાર દિનકરભાઈ જોશી હતા એ દિનકરભાઈ જોશીને ખબર નહીં મારા માટે કેમ સદભાવ થયો કે પ્રેમ થયો પણ મને મને એણે એની સાથે રાખ્યા અને કંઈ ગોઠવણ થઈ હશે કે શું હશે ખબર નથી પણ એ વખતે અત્રે બેઠેલા સંતવર્ય પૂજ્યભાઈ પણ એ કથા સાંભળવા આવેલા મુંબઈ મુંબઈગરાઓને યાત્રીઓને આશીર્વાદ માટે આવ્યા હતા એટલે મંદિરના કોઈ એક જગ્યાએ એ ઉભા રહ્યા રમેશભાઈ અને અને સેલ સાલનો ઢગલો હતો અને બધા પગે લાગતો પગે લાગે અને અને ભાઈ એમને એમને હાથ સાલ ઉઢાડે હું વિવેકપૂર્વક એ દિનકરભાઈની આંગળી છોડાવીને દૂર ઊભો રહ્યો અને બધા મુંબઈ ને સાલ અર્પણ થતી આવી ત્યારે એ વચ્ચે ઊભેલા ભાઈએ પૂજ્ય ભાઈએ મને સંકેત કરીને પોતાની પાસે બોલાવ્યો કહ્યું તો ભાઈ કે લોકલ હો કે જે તે અમારા માટે તો માનો માત્ર સન્માન ને પાત્ર એમ કરીને હરકભેર મને ભાઈએ સાલનું ઢાડી જેવી સાચવી રાખી છે આમ શિક્ષણનો બધો જ સરવાળો તેદીથી મને એમ લાગ્યું છે કે આ માનવતામાં આવી જાય છે ગમે તે હોય પણ માણસ છે ને એટલે બસ છે આવા એમના આશીર્વાદ ઝીલીને શિક્ષણની યાત્રી કેટલું લાંબુ જીવું ટૂંકું જેવું કંઈ ખબર પડતી નથી પણ જ્યાં સુધી જીવાય જીવ ત્યાં સુધી શિક્ષણને લગતું કામ અને બાળકોને લગતું કામ બાળ સાહિત્ય નહીં મુકાય બીજું સાહિત્ય પણ ઘણું બધું નહીં મુકાય પણ આ કામ કરતાં કરતાં હું છેલ્લા શ્વાસ લઉં તો કોઈ મેરી ચાલ દેખ લે નમસ્કાર